वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 28મું આપણે શ્રવણ કરીએ છીએ। એક ભગવાનના ભક્ત કેવા નિખાલસ હોય, ભગવાનની આગળ સંતોની આગળ પોતાનું હૃદય કેવી રીતે ખોલી શકે, એનું ઉત્તમ ઉદાહરણ એટલે માચા ખાચર કારિયાણી ગામમાં ઉત્તરાયણના દિવસે ભગવાન શ્રીહરિ સંતોને ભોજન કરાવી, પૂજન કરી અને હાથ જોડીને અદ્ભુત પ્રાર્થના કરે છે। પેલા મહારાજની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, ધ્યાન કર્યું, સંતોનું પૂજન કર્યું, હવે સંતોને હાથ જોડી, મહારાજને હાથ જોડી બધાને વિનવે છે। શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય। આપણી રક્ષાના કરનારા બે જ તત્વ છે, એક મહારાજ અને બીજા મહારાજને પહોંચેલા મુક્તો। આ જગતમાં બાળકના બે જ તારણહાર છે, કાં પિતા અને કાં માતા। જે બાળકને માં નથી મળી, જે બાળકને બાપ નથી મળ્યો, એ બાળકનું જીવન ખલાસ થઈ જાય। જીવે છે છતાં એ મૃત્યુ સમાન જ છે। આધ્યાત્મિક માર્ગમાં ભગવાન અને સદગુરુ આ બંનેની કૃપા, બંનેની નિષ્ઠા અનિવાર્ય છે। સંતોને અને મહારાજને પ્રાર્થના કરે છે, કામ ક્રોધ અરુ મા નહી તેના સો આયે મતે કર દેહીના ઇનસે મતી હોત વિપરીતા એસે હે એહે શત્રુ રહીતા કામ ક્રોધ અરુ મા નહી તેના સો આયે મતે કર દેહીના। કામ ક્રોધ ને માન જ્યારે આવે છે ને, બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે। હે પ્રભુ, અમારા ક્ષત્રિયોમાં માન નામનો મોટો મહાન અંતઃશત્રુ છે। તમે અમને વખાણો, તમે અમને સાચવો તો મહારાજ અમે માથું આપી દઈએ, અમારા જેવા કોઈ ભગત દેખાય નહીં। 99 વાર સાચવા હોય અને એકાદ વાર જો સાચવામાં ચૂકી જાઓ તો પ્રભુ અમને એવો અભાવ આવી જાય, અમે સત્સંગથી બહાર નીકળી જઈએ કે પછી તમે કદાચ 100 વાર અમારું સન્માન કરો ને તો એ પેલો ઘા અમારા અંતરમાં ડંખ્યા કરે। હા, માન કેવું છે? વોટ ઇઝ ધ નેચર ઓફ ઇગોઇસ્ટિક પર્સન? માની માણસનો સ્વભાવ કેવો છે? આ બંને વસ્તુ આમાં દેખાય છે। ગઈકાલે મેં વાત કરી હતી, આ કથા એકલા તમારા માટે નહીં, અમારા માટે પણ કામ લાગે એવી છે। જો વધારે ઊંડા જઈએ તો ક્યારેક એવું પણ લાગે કે ગ્રહસ્થ કરતા સાધુઓને કદાચ વિશેષ અડતી હોય,
એટલા માટે આપણે થોડા ઊંડા ઉતર્યા છીએ. માચા ખાચરની આ પ્રાર્થનામાં માનનો સ્વભાવ દેખાય છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, માની તો અમને દીઠો પણ ગમતો નથી. કાલે વચનામૃતની ઘણી બધી વાતો આપણે સાંભળી હતી, આજે આપણે થોડું સાંભળીએ. 25 પ્રકાર એવા છે, આમ તો કરોડો પ્રકાર છે, પણ આ નોંધેલા 25 પ્રકાર એવા છે જ્યાં માન દેખાય આવે. હું વાંચું છું, તમે વિચારજો, જે ટોપી બંધ બેસતી આવતી હોય તે પહેરી લેજો, લગભગ મોટાભાગની આવી જશે એવું મને વિશ્વાસ છે. આ તો રેડીમેડ સ્ટોર છે કપડાનો, કોઈકને ફિટ થાય એવું કપડું મળી જ જાય. આમાં તો સાંભળીએ છીએ, પણ વાલા ભક્તો આપણે હવે શોધવાનું પણ છે. આપણા અંતરમાં કયા ખૂણે માન પડ્યો છે, કયા ખૂણે કામ પડ્યો છે, કયા ખૂણે લોભ પડ્યો છે. કાલે મેં કથામાં વાત કરી હતી ને, બધા ભક્તોને ખૂબ મંતવ્યમાં ગમી દેખાય આવે, ઘણા બધા ભક્તોએ ઉલ્લેખ કર્યો છે. આપણને આપણા રોગની ખબર છે, આપણને આપણા દોષની ખબર નથી. જો ખબર પડી જાય મારામાં આ દોષ છે, મારામાં તે દોષ છે, તો કદાચ વાલા ભક્તો ખબર પડે ને તો પાછા વળીશું, ભગવાનને પ્રાર્થના કરીશું, પશ્ચાતાપ થશે જ. આ નથી ખબર ને એનું કારણ પણ માન છે. સાંભળજો, 25 પ્રકાર છે. પહેલો પ્રકાર, વાત વાતમાં ખોટું લાગી જાય. તમારા ગ્રહસ્થોમાં, સગા સંબંધીઓમાં, સંસારમાં, પરિવારમાં આ કોમન બનતી ઘટના છે. કઈ? વાત વાતમાં ખોટું લાગી જાય. સત્સંગમાં, મંદિરમાં, સંત સમાગમમાં પણ આ કોમન બનતી વસ્તુ છે. કઈ? વાત વાતમાં ખોટું લાગી જાય. સ્વામી અમેરિકા ગયા, એક વર્ષ થઈ ગયો, એક વાર આપણને યાદ કર્યા નહીં, ભૂલી ગયા સ્વામી, લો લાગ્યું ખોટું. મંદિરમાં ગયો, અડધો કલાક બેઠો, કોઈ સ્વામી પાસે ટાઈમ નહોતો આપણે સામે બેસવાનો, લો લાગ્યું ખોટું. સંસારની તો વાત જ ના થાય તમારે. આ ખોટું લાગવાનો પ્રશ્ન તમારો જો ચાલુ કરીએ ને તો આમાં જ કથા પૂરી થઈ જાય. ઘર ઘરના દાખલા હશે, પરિવાર પરિવારના દાખલા હશે, પિતા પુત્રના હશે, ભાઈ બહેનના હશે, માં દીકરીના હશે, સાસુ સસરાના હશે, ખોટું લાગ્યું. એટલે સમજવાનું એનું કારણ માન છે. નંબર બે, કોઈ પણ પાસે અપેક્ષા રહે, એક્સપેક્ટિંગ નેચર, એ પણ માનનો સ્વભાવ છે. આઈ શુડ બી નોટિસ્ડ, મારી નોંધ લેવાવી જોઈએ, મારી હાજરીની લોકોને ખબર હોવી જોઈએ. જૂના સમયમાં દરબારો છે ને, મંદિરમાં આવે, મંદિરના દરવાજે પગરખા કાઢે, પગરખા ખાટે અને વગર કંઈ બીમારીએ ખોખારો ખાય. ખોખારો શું કામ ખાવાનો? કે બાપુ આવે છે એટલે માગા પાછા થવું પડે, બે જણા પાછું જોવે એટલે બાપુ રાજી થઈ જાય, વાહ ખોખારો ફેળો એમ કે. શું કહે? બે જણા પાછળ જોયે, ઓ બાપુ બાપુ આવો 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 બાપુ, એટલે બાપુ અડધા થઈ જાય. લો, એક્સપેક્ટિંગ નેચર, બોલો કોની પાસે નથી. અપેક્ષા એ માનનો સ્વભાવ છે. બહુ આપણે જાજુ ઊંડા ઉતરતા નથી, તમે સમજી જશો. બધાને કામ લાગે, મેં કીધું ને આ ટોપી એવી છે, બધી 25 એ 25 લગભગ માથે આવી જવાની છે. તમારી ક્યાં વાત કરો, અમારા સંતોને પણ લાગવું પડે, ના લાગવું પડે? આ ભગતે સેવા કરીને, આ ભગતે કરી નહીં, લો તો સ્વામીને ખોટું લાગ્યું. અમે તમારે ત્યાં આવ્યા ને આટલો બધો થાળ કર્યો ને આટલું બધું રોકાણ, અને ભગત તમે કાંઈ સેવા કરી નહીં, એક્સપેક્ટિંગ નેચર. અરે ભગત, અમે તમને આટલા બધા હાર પહેર્યા, તમારા આટલા બધા વખાણ કર્યા, તમે કઈ દૂધનો પારો
કોણ બચે આમાંથી? કયો અઘરું છે મેં કીધું ને. નંબર ત્રણ, કોઈકનો અભાવ આવી જાય. વચનામૃતમાં કાલે વાત સાંભળી હતી ને, અભાવ આવવાનું કારણ જ માન છે. આ બધી વાત શાસ્ત્ર સંમત છે. શાસ્ત્રની વાત હું પુરાવા તરીકે જોડતો નથી કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે. નંબર ચાર, ભાવ ફેર થાય. સમજો છો તમે? શેર બજાર કેમ અપડાઉન થાય? આપણે કોઈને ત્યાં જઈએ, આગળ બેસારે, પહેલાં આપણને પાણી પાય, બે વાહ વાહ કરે એટલે ભાવ અપ જાય. અમારા આશિત ભગત એટલે એના જેવા મંદિરમાં કોઈ ભગત નહીં હો, અને વિવેક એને જ આવડે, બીજા કોઈને હરીશભાઈને ખબર જ ના પડે વિવેકની. બોલો, એ પણ હું બોલતું હોય, પેલું સરબત પાયું છે ને, પેલી ખુરચી ઉપર બેહાર્યા છે ને એ બોલે છે બધું. અને ક્યારેક ફરી વાર આશિત ભગત ની ત્યાં જાય ને, આશિત ભગત નો પારો પછી બિચારા કઈક બીજી હોય અથવા કઈક બીજા વિચારમાં હોય, બરાબર, આગળ બેસારે નહીં અને પછી પાણી બાણીનું પૂછે નહીં, તો ભાવ પાછો ક્યાં જાય? તળિયે પહોંચી જાય. હું કે ખબર, મેં બહુ વખાણ્યા હા, પણ વખાણેલી ખીચડી ચોટી દાટે. બોલો છે, તે દી ગયા તો ક્યાં બેહાર્યા ને કેટલું બધું માન સન્માન આ વખતે હામું જોયું નહીં. આ ભાવ ફેર થાય છે એનું કારણ આશિત ભગત નથી, હું એ કહેવા માંગુ છું. એનું કારણ કોણ છે? અંદર પડેલું માન છે. મને આજે આ વસ્તુ સારી લાગે, બીજે દિવસે આ વસ્તુ ખરાબ લાગે છે, એ સારી લાગવાનું કારણ પણ અને ખરાબ લાગવાનું કારણ પણ ઘણી વખત શું છે? માન છે. નંબર પાંચ, વાણીમાં કર્કશતા આવી જાય. ગુરુજીએ બહુ સરસ સંતોની શિબિરમાં માન વિશે કથા કરી છે. માન પાંચ જગ્યાએ દેખાય, બોલવામાં દેખાય, ચાલવામાં દેખાય, ખાવામાં દેખાય, પીવામાં દેખાય, બધી જગ્યાએ માન દેખાય, છલકાતું દેખાય. કેવો સરસ મુદ્દો છે, વાણીમાં કર્કશતા આવી જાય. જુઓ સંતો, ગામડે જઈએ, વિચરણમાં જઈએ એટલે એક હરિભગત આવે, શું કે ખબર, સ્વામી કોઈ સેવા છે તો કહેજો, સાંભળજો, સેવા છે તો કહેજો. એ જાય, બીજા હરિભગત આવે, ઘૂંટણ પર અડે, સ્વામી સેવા બેવા હોય તો કહેજો. હા, શબ્દ એના એ, પણ એકમાં દાસપણું છે, એકમાં અહંકાર છલકાય. જોયું તમે, કઈક દેખાય છે કે નહીં? સ્વામી સેવા હોય તો કહેજો, સેવાની ભાવના છે. સ્વામી સીધું પાણી જોઈએ તો મગાવી લેજો, હા, ઉપકારની ભાવના છે. હું તમારા ઉપર ઉપકાર કરવામાં સમર્થ છું, તમને જો ગરીબી નડે તો આપને યાદ કરજો. વાણીમાં એક એક શબ્દમાં માન છલકાય. સત્સંગમાં આવે, કથામાં બેસે, વાત કરે, સ્વામી બહુ દિવ્ય સત્સંગનો લાભ આપ્યો, હા, જો સત્સંગની ભાવના દેખાય. કથામાં બેસે, પૂરી થાય, ઓહો સ્વામી જોરદાર કથા કરી, હા, તમે વાહ વાહ નથી કરતો, ઇનડાયરેક્ટલી કહેવા માંગે, સ્વામી તમે થોડું બે શબ્દ મારા વિશે. માની માણસની એકે એક જગ્યાએ એની છાપ દેખાય, આટલો ખતરનાક દોષ છે. કામ ખરાબ જ છે પણ એની સમય મર્યાદા છે, ક્રોધ ખરાબ જ છે એની લિમિટ છે, માન અને લોભ બે એટલા ખતરનાક છે, સૂતા જાગતા ત્રણેય અવસ્થામાં નડે, એટલે ડરવું એનાથી. આપણે આગળ વધીએ. અરે બધી જગ્યાએ દેખાય. બોલો, હમણાં મેં ફોન કરતા હતા, એક ભગત મને કહે, સ્વામી જુઓ તમે ટેક્સાસમાં આવો ને એટલે આપણા ઘરે તો આવવું જ પડે, બીજે ના જાઓ તો ચાલે. આને શું કહેવાય, માફ કરજો ભાઈ, દરરોજના અનુભવ છે, બીજે ના જાઓ તો. આ કોણ બોલાવે છે? બાકી કે સ્વામી સાનુકૂળતા હોય તો પધરામણી જરૂર પધારજો. ભાઈ મહિના પહેલા કીધું હો, તમે કેટલી વાર જાહેરાત કરી, તો હજી કંઈક સેટન કર, બરાબર. માન બહુ ખતરનાક છે. શ્રીજી મહારાજ હેરાન થઈ ગયા છે માની લીધે, માની ભક્તોને લીધે. જુઓ છઠ્ઠું, સંબંધ વાળા આગળ પણ સરળપણે ન વર્તાય.
ઘરમાં પણ અટંટપણું રહે, નજીકના માણસો જોડે પણ અટંટપણું રહે, ત્યાં પણ અપેક્ષાઓ ઉભરાય. સમજો છો ને તમે? સાત નંબર, કોઈક સાથે ઈર્ષ્યા આવતી રહે. આઠ નંબર, ખુલ્લા દિલે વાત ન થાય. માની માણસ ક્યારે નિષ્કપટ થઈ ન શકે, એ ખુલ્લો થઈ જ ન શકે, એને ડર છે. શું? ખુલ્લો થઈશ તો ખરાબ દેખાઈશ. દંભ, કપટ, માન, દંભ, કપટ, ઈર્ષ્યા, અદેખાય, આ બધા દોષોને જન્મ આપનાર અંતે કોણ છે? માન છે. મનુષ્યને સારા થવા કરતા સારા દેખાવામાં વધારે રસ છે. આનું જ નામ પાખંડ, આનું જ નામ દંભ, આનું જ નામ કપટ, અને આ બધાનો જન્મ આપનાર તત્વ કોણ છે? માન છે. નવ નંબર, પોતાના ગુણમાં રાચ્યા કરે. સ્વામી આ કાર્પેટ આપણે લાવી દીધી, હા બધાને ગમીને, ખૂબ ગમીને. પોતાની કંઈક નાની પણ સેવા હોય, ગુણ હોય, કળા હોય, એ બધામાં એ વારંવાર રાચ્યા કરે. દસ નંબર, વડીલોની મર્યાદા ન રહે. વાત તો સાચી જ છે. દુર્યોધન પિતામાં ભીષ્મની મર્યાદા રાખતો, અલૈયા ખાચર માન ઘવાયું ત્યારે મુક્તાનંદ સ્વામીની પણ મર્યાદા રાખી એણે, શ્રીજી મહારાજની પણ મર્યાદા રાખી એણે, ભરી સભામાં માથું કાપવા તૈયાર થાય. આ માન છે. એના કરતા ખતરનાક અગિયાર નંબર, વડીલોનો સ્વીકાર ન થાય. મર્યાદા તોડે છે ને, એ તો ખરાબ જ છે, એના કરતા ખતરનાક એનો સ્વીકાર જ ન થાય, એની મોટાઈને સહન જ ન કરી શકે. આપણા દેશમાં મોદી સાહેબ તો અત્યારે વડાપ્રધાન છે જ, કોઈ માને કે ન માને, પણ તોય કેટલા આક્ષેપો લોકો કરે છે. આ બધા કરવાનું કારણ શું? શું? આ દેશના ડાયા માણસો. તમે જુઓ, વોટિંગ વખતે જે કંઈ હોય એ બધું બોલી દે, એ બધું છાપી દે, પણ મને ખબર છે બુશ એકવાર પહેલી ટર્મમાં હતા, ઘણું બધું પછી આવ્યું, બીજી ટર્મમાં ફરીવાર આવી ગયા, તો બધાને સ્વીકાર કરી લે છે કે ભાઈ હવે આપણી જ બહુમતીથી હવે પ્રેસિડેન્ટ થયા છે, તો હવે એનું નેગેટિવ જોવા કરતા થઈ ગયા, હવે સ્વીકારી લો. પ્રારબ્ધને પણ સ્વીકારી નથી શકતા, કોઈના પુરુષાર્થને પણ સ્વીકારી નથી શકતા. આટલો આંધળો માન નામનો દોષ છે. હજી જુઓ, બાર નંબર, પ્રસંગ આવે ને ત્યારે એનો આનંદ જતો રહે. માની માણસનો આ ખતરનાક સ્વભાવ, એ સુખી ન થાય. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, અર્ધ બળેલા કાષ્ઠની જેમ માની ધૂંધવાયા કરે. કા લાકડું આખું સળગતું હોય ને સારું, ધુવાડો ન નીકળે, અને કા હમોળગું સળગતું જ ન હોય ને એ સારું, એમાંથી પણ ધુવાડો ન નીકળે, પણ અર્ધ બળેલું કાષ્ઠ એમાંથી ધુવાડો નીકળે. પોતે તો બળે પણ બીજાને પણ બાળે. મુક્તાનંદ સ્વામીનો દિગ્વિજય થયો, વડોદરામાં જય જયકાર થયો, શ્રીજી મહારાજને સમાચાર મળ્યા, આનંદ સમાતો નહોતો. સાકર મગાવી, પતાસા મગાવ્યા, ખોબા ભરી ભરીને શ્રીજી મહારાજ સભામાં જાતે આપે એક એક સાધુને. લો લો, અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં અમારો જય જયકાર કર્યો. આ ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારી, એક એક સાધુને આપતા જાય, ખોબા ભરી ભરી વાત કરતા જાય. એમાં હરિહરિયાનંદ નામના સંત અને શ્રીજી મહારાજ આવે, મુક્તાનંદ સ્વામીની વાત કરીને આપે, અને પેલા સાધુ, અરે મહારાજ, અરે ગુરુ સાહેબ, શું મુક્તાનંદ મુક્તાનંદ મંડ્યા છો, અમને મોકલ્યા તો અમે દિગ્વિજય કરત, એમાં મુક્તાનંદે શું મોટી ધાડ મારી, આમ બોલ્યા. શ્રીજી મહારાજને એટલો આઘાત લાગ્યો. તમે જુઓ આ માનીનો સ્વભાવ, સમજો છો ને તમે? મુક્તાનંદ સ્વામીને ખબર પણ નથી મુક્તાનંદ સ્વામી કેટલું સારું કાર્ય કર્યું, એનો આનંદ શ્રીજી મહારાજને છે, બધા સંતોને છે. આકાશમાંથી વૃષ્ટિ થાય ને આખી પૃથ્વી લીલીછમ થાય, પણ જવાસો સુકાય. એ માની માણસ આનંદનો ઉત્સવ હોય,
કોઈ સારો અવસર હોય ત્યારે બધા રાજી થતા હોય, પણ આ જવાસા વૃત્તિનો માણસ ત્યારે જ કરમાય. બીજાના સુખને સ્વીકારી ન શકે, બીજાના આનંદનો સહભાગી ન બની શકે, બીજાનો આનંદ જોઈને ઉલટાનો બળી મરે, સમજો છો ને, પ્રસંગ આવે ત્યારે એ આનંદિત ન થઈ શકે, આ માનીનો સ્વભાવ છે. 13 નંબર, બીજાના દોષનું સતત ચિંતન થાય. બોલો. એક ભાઈ આજે ફોન આવ્યો, 7મી 8મી વાર મને વાત કરી, હું તો સ્વામી હું છોડવાનો નથી, સ્વામી મરી જાય તો ભૂત થઈને ને એની પાસે બદલો લેવાનો છું. બોલો. થા ભાઈ ભૂત થા, બીજું શું, કેવી આટી પડી જાય, સતત ચિંતન. પેલા માણસે જીવનમાં કેટલી સારી વાત કરી હશે, સારી બાબત, એનું તને ધ્યાન જ નથી, એનું ચિંતન જ નહીં. એકાદ માણસની ભૂલને પકડી આખી જિંદગીની સાથે આટી પાડી દેવી, આ માનનો સ્વભાવ છે. 14 નંબર, ડાહપણથી બોલાય. બુદ્ધિશાળી માણસનો સુવાળો દોષ માન છે. બિચારા ગામડાના ભલા ભોળા માણસો હોય ને એ નિર્માની વધારે હોય, ભણેલો ગણેલો સાફ સુથરો દેખાતો માણસ છે ને ઉજળા ઉજળા કપડામાં મેં શેતાન છુપાયેલા જોયા છે, ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે, અને ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. અઘરો છે આ દોષને ઓળખવો. હા, માફ કરજો, કોઈ માટે આ કહેતો નથી, મારી જાતની જ જાજી મીમાંસા કરું છું, આમાં આપણે બધા જોડે જ છીએ. 15 નંબર, પૂર્ણ કામ પણું એના જીવનમાં ન હોય, એને સંતોષ ન થાય, સતત એના જીવનમાં આગ સળગતી હોય, સંતોષ ન હોય, આમ કરી નાખું, આમ કરી નાખું, આ કરી નાખું, તે કરી નાખું, ખબર પાડી દઉં, બતાવી દઉં. કોનો સ્વભાવ? આ માનીનો સ્વભાવ. 16 નંબર, ક્રોધ આવે વાત વાતમાં. વાત તો સાચી જ છે. 17 નંબર, મોટે ભાગે નેગેટિવ વાતો કરે, એટલે સમજી જ લેવાનું આ અવગુણ ગાતો નથી, આ અવગુણના મૂળમાં એનું માન છે. વખાણ મારા જ થવા જોઈએ, મારા સિવાય બીજા કોઈના ન થવા જોઈએ, બીજાનું થોડું પણ સુખ આનંદ કે પ્રશંસા સ્વીકારી ન શકે, આ માનનો સ્વભાવ છે. 18 નંબર, પોતા વિશે જ્યારે નેગેટિવ વાત થાય તો ઓલવેજ બચાવ કરે, બીજાના સારા ગુણ સ્વીકારી ન શકે, પોતાના દોષ સ્વીકારી શકે ખરો. અને 19 નંબર, એને પોતાનો દોષ તો ક્યારે દેખાય જ નહીં. 20 નંબર, વાતે વાતે આત્મશ્લાઘા કરે, એની વાતમાં હું, એની વાતમાં મારું, એ શબ્દ આવ્યા જ કરે. 21 નંબર, જરૂર કરતા વધુ પડતું બોલે. મેં હમણાં તમને વાત ન કરી, સ્વામી પધરામણી આવવું જ પડશે હો, એટલું બોલે તો હજી આપણે વાંધો નથી, સ્વામી ટેક્સાસમાં આવો તો આપણે ઘરે આવવું જ પડે, વાંધો નથી, બીજે ન જાઓ તો ચાલશે, આપણે ત્યાં આવવું પડે. આ બીજે ન જાઓ એ કોને બોલાવ્યું? જરૂર કરતા વધુ બોલે. 22 નંબર, કાં જરૂર કરતા ઓછું બોલે, જેમ છે એમ નિખાલસ તેને બોલી ન શકે, કાં જરૂર કરતા વધારે પડતું બોલે અને કાં જરૂર કરતા ઓછું બોલે. અરે નીતિશાસ્ત્રમાં ભગવાન વ્યાસે જબરજસ્ત વાતો લખી છે. હા, મૂર્ખાના લક્ષણમાં બધા અમુક લક્ષણો તો ફિટ બેઠતા લખ્યા છે. કાં જરૂર કરતા ઓછું બોલે, તમે પૂછો તો એ જવાબ હરખો ના આપે, પૂછો તો તમારી જોડે હરખી વાત ના કરે, તો સમજી લેવું આમના મૂળમાં ક્યાંક એની અપેક્ષા, ક્યાંક એનું માન છે. 23 નંબર, બીજાની ક્રિયા નોંધાય, બીજાનું બધું એને દેખાય, પોતાનું કંઈ ન દેખાય. 24 નંબર, બીજાને સમજાવવાનો એને સતત આગ્રહ હોય. કોના ઉપર આવું સીધું? આ અમારા ઉપર. મેં કહ્યું ને, જાજા
આ બધા લક્ષણો જે મોટાઈ ઉપર જતા જાય ને એને બધા અડતા છે. ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે, સંસારીને કામ જીતવો અઘરો છે નિત્ય સ્ત્રીનો પ્રસંગ હોવાથી, અને સાધુને માન જીતવું અઘરું છે કારણ કે નિત્ય માનનો સંયોગ છે. વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભગવાન અતિશય કોના ઉપર રાજી થાય? ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો, ગ્રહસ્થ હોય, ગરીબ હોય, અને ત્યારે સાધુ સંત ભગવાનની જેવી સેવા કરતો હોય, દાસપણે એવી ને એવી સેવા, ઇન્દ્ર પદવી મળે, ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ કરે, તો એના ઉપર ભગવાન અતિશય રાજી થાય. પછી સાધુની વાત કરી, સત્સંગમાં આવે, એ શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તયે તારા અંગ મારે, નોતા મોટે અપમાન સહું સંતને શેષ નામ તો રે, થઈ દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે. નિષ્કુળાનંદ સ્વામી કેવા શબ્દો વાપર્યા, કેવા શબ્દો સ્વામી ઘા માર્યા. હા, પૂર્વાશ્રમમાં સુથાર હતા ને, રંધો ચલાવતા ને, એમ રંધો માર્યો. હા, કપડા બદલવાથી સાધુ થતા નથી, સાધુ થવા માટે કાળજાને બદલવું પડે. કાળજાને ખાલી કપડા રંગ્યા એનાથી નહીં, આત્માને રંગવું પડે, કાળજાને રંગવું પડે. આવા સાચા સંતના લક્ષણ છે. અને વાત બહુ સાચી છે, એ મોહનને ગમવાને એ છો માનની, ભગવાનને ગમવાનો સારામાં સારો ઉપાય હોય તો નિર્માની થઈને આ સત્સંગમાં રહેવું. બસ એ દાસ તમારા, એ દાસનો મુને રાખો નાથ હજૂર, એ રાખો નાથ હજૂર, પ્રેમાનંદની વેનતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માગું છું ધર્મ કુંવર હરે કૃષ્ણ, જે તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું ભગવાન પાસે. બસ એટલા માટે, હે પ્રભુ મારે દાસ થવું છે, તમારા દાસના પણ દાસ થવું. ગુરુજીએ કથામાં સરસ વાત કરી હતી એક, કે આ સત્સંગમાં નિર્માની થઈને જે જીવે છે ને એના ઉપર ક્યારે ભય આવતો જ નથી. એમાં ભલે કામ છે, એમાં ભલે ક્રોધ છે, એમાં ભલે લોભ છે, નિર્માની થઈને જીવે છે ને એના ઉપર ભય નથી, એ વહેલો કે મોડો પહોંચી જવાનો. પણ માની થઈને આ સત્સંગમાં જીવે છે ને, માન માટે જીવે છે ને, કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીએ માન કે સંગ. આવી રીતે માની બની માનને માટે સત્સંગમાં જીવે છે ને, ગમે એવો ધ્યાનનિષ્ઠ હોય, ભક્તિનિષ્ઠ હોય, જ્ઞાનનિષ્ઠ હોય કે વૈરાગ્યનિષ્ઠ હોય, પણ એક દિવસ એના ઉપર જબરજસ્ત વિઘ્ન આવવાનું. અલૈયા ખાચરને કેવું મોટું વિઘ્ન, નિર્વિકલ્પાનંદ સ્વામીને કેવું મોટું વિઘ્ન, અરે પૂર્ણાનંદ સ્વામી કેવું મોટું વિઘ્ન. માટે માન છોડીએ, નિર્માની થઈએ, દાસના દાસ થઈએ. ગુણાત્યાનંદ સ્વામીએ કહે, સત્સંગ એટલે શું? સાધુની આગળ હાથ જોડવાય સત્સંગ. સારું, હા સ્વામી, હાથ જોડી દઈએ, સ્વીકારી લઈએ, છે કે નહીં દાદા? આ લોયાધામમાં જોવા મળે, હા, આપણા લોયાધામમાં એવા ભક્તો છે, ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય એવા ભક્તો છે, એવા એવા દાખલાઓ આ લોયાધામના છે, સંતોના, હરિભક્તોના. પણ તેમ છતાં હું તો બધા ભક્તોને રિક્વેસ્ટ કરું છું, નિર્માનીપણાનું પણ માન આવે છે એટલું યાદ રાખજો. એટલે આ માનથી તો છે ને હંમેશા ડરવું. કોઈ આપણને કે આ અમારા સ્વામી બહુ નિર્માની, તો સાવધાન થવું, કારણ કે નિર્માનીપણાનું પણ પછી એમ તે મારા જેવો કોઈ નિર્માની નહીં. પછી જાતે કે જો બધા મને કહે છે કે સુવ્રત સ્વામી જેવા દાસ પાણે સેવા કરનાર નિર્માની કોઈ સાધુ મારા મંડળમાં નથી, જોયું
નિર્માની રૂપમાં માન આવ્યું, બોલો આને કેમ પકડી શકો તમે? બીજાને સમજાવવાનો આગ્રહ ખૂબ હોય, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે, જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો જો પોતાને સમજવાનો હોય તો કોઈ વાતની કસર રહે નહીં. સ્વામી કે બીજાના દોષ ટાળવાનો આગ્રહ જેટલો છે એટલો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો કોઈ વાતની કસર રહે નહીં. અને 25 નંબરનું બીજા તરફ નજર જાય, એ બીજાનું બહુ જોયા કરે, માની બાજુવાળો શું કરે છે, પેલા ભગત શું કરે છે, પેલા સ્વામી શું કરે છે, આ શું કરે છે, બીજાનું બહુ જોયા કરે, પોતાનું જોવે નહીં. કારણ કે પોતાને તે પૂર્ણ કામ માને છે નહીં, અંતરમાં તો આવો ખોખલો છે, અંતરમાં તો ચપટી આનંદ નથી, અર્ધ બળેલા કાષ્ઠ જેવો છે, માને છે પોતાને. કૂતરો જેમ હાડકાને ચાવે એમાં રસ નથી, સુક્કું હાડકું છે, પોતાનું મોઢું છોલાય છે અને લોહી નીકળે છે, પણ છતાં કૂતરો શું માને? હાડકામાંથી ટેસ્ટ આવે છે, આવો માનીનો સ્વભાવ છે, નથી છતાં પોતાને પૂર્ણ કામ માને અને બીજાનું જ જોયા કરે, બીજા તરફ નજર જાય. આ 25 બાબત એવી છે કે આપણે થોડી વિચારીએ તો માન છે કે નહીં, કેટલું છે, ક્યાં ક્યાં છે, કેવી રીતનું છે ખબર પડે બધાને, તમને કે અમને. માટે આપણે વિચારીએ, માચા ખાચરની આ પ્રાર્થના ખરેખર સુંદર છે. આપણે હજી આગળ વધીએ, અમને પોતાના બાળકના જેવા સમજીને હેતથી રાત દિવસ લાડ લડાવતા રહો તો અમે ક્યારેય આપનો સંગ છોડશું નહીં, દિન પ્રતિદિન ઉમંગથી આપની સેવા કરતા રહીશું. ભાલ પ્રદેશનો એક સૌથી મોટો ગુણ છે, તેની તુલનામાં બીજો કોઈ દેશ ન આવી શકે. બધી જાતના અનાજમાં વિશેષ ગણાતા ઘઉં વગર પાણી પાયે ખડ ધાન્યની જેમ ત્યાં થાય છે, વળી ભાલ દેશમાં જેટલા સવારો સાથે લેવા હોય તેટલા તરત જ તૈયાર થઈ જાય. કદાચ તમારે લાખ ઘોડેસવાર જોઈએ તો પણ ચૂપચાપ તૈયાર થઈ જાય, તેમને ખાવાનું કદાચ આપો કે ન આપો પરાણે સાથે આવે, આવો બીજો કોઈ દેશ નથી, તેને આપ સહુ મુનિવરો જાણો છો. કુંભાર માટીમાંથી વાસણ બનાવે છે, ખૂબ જ કાળજી રાખીને તેને તૈયાર કરે છે, તેમ અમારી જાતિને પણ ખૂબ જ કાળજીથી સંભાળી રાખવામાં આવે તો જ તે સત્સંગને માને, તે કાંઈ મોક્ષની વાતને સમજતા માનતા નથી. માચા ખાચર એમ કહે છે, અમારી જ્ઞાતિમાં મોટામાં મોટો દોષ માન છે. વાહ વાહ, બાપુ બાપુ થાય તો બાપુ થોડા ઘણા રીજે, સાધુમાં હેત થાય. મહારાજને સંતોને વિનંતી કરે છે, ભાલના કુવા જેવું અમારું કામ છે, સાચવશો તો પાણી દેખાશે, બાકી પાણી જતું રહેશે. પણ બહુ સરસ વિનંતી કરી, ભાલમાં એક બહુ સારો ગુણ પણ છે, ત્યાંના ઘઉં નંબર 1 થાય, એમ અમારી જાતિમાં જો સત્સંગ આવે ને તો પણ એવો આવે. કુંભાર પેલી કાચી માટીના ઘડાને કેમ સાચવે એમ, હે સંતો અમારી કોમના હોય ને એને થોડે સંભાળીને રાખશો ને, પ્રેમથી રાખશો ને તો તમારે સંતોનું વચન માનશે, બાકી નહીં માને. હા, કેવી વિનંતી નિખાલસ ભાવે કરે છે. હજી સાંભળો, શ્રીહરિને બધી રીત આવડે છે, તેને લીધે જ અમારા કાઠી દરબારો હેતપ્રીત રાખે છે. આપ સૌ તો સંતો છો એટલે કોઈને પરવા હોય નહીં, એટલે બધાની રખવાળી ક્યાં કરો, છતાં આપનું હૃદય ઘણું કોમળ છે એમ માનીને હું નિવેદન કરી રહ્યો છું. આપ પોતે પોતાના સદગુણોને વિચારીને જ અમારા ઉપર પ્રસન્ન રહેજો. છોરું કછોરું ક્યારેક થાય, છતાં માતા પિતા હેત ન છોડે, એવી રીતે આપ સંતો અમારી સંભાળ રાખજો. અમને તરછોડશો નહીં, અમને છોડશો નહીં. અમે કદાચ ભૂલ કરી બેસીએ, અમે કદાચ સત્સંગમાંથી પડતા હોઈએ તો અમારો હાથ ઝાલજો. હાથ ઝાલ્યો તો લેજો સંભાળી. આ જીવનો બીજો કોઈ મિત્ર ન કહેવાય,
અમારા જેવો બીજો કોઈ કૃતજ્ઞ નહીં હોય, જે ખાવાનું આપે તેનું ઢોળી નાખે, નુકસાન કરીએ, આવા તો અમારામાં અનંત અવગુણો છે, તેમાંથી હાલ એક તમને કહ્યો. કેવા નિખાલસ ભાવે મહારાજની આગળ વિનંતી કરે છે. ગુરુજીએ 5 વચનામૃત બધા ભક્તોને તૈયાર કરવા આપ્યા છે, આવતા વર્ષે એક્ઝામ લેવાશે, એમાંનું એક વચનામૃત છે ગઢપુર પ્રથમ પ્રકરણનું 58મું. એમાં મહારાજ એમ બોલ્યા, આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મોટા પુરુષ રાજી કેમ થાય, ત્યારે મહારાજ એમ કહે છે, પ્રથમ તો નિષ્કપટ વર્તે, પછી કામ ક્રોધાદિકનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માન ટળે ભાવે રહે. 100% નથી જતું, એટલે શું બોલ્યા, સાધુની આગળ માનને દબાવી દે. પુરુષને ગમે એટલું માન હોય પણ સ્ત્રીની આગળ દબાવીને રાખે છે કે નહીં. વચનામૃત અંત્યનું 24મું, જેને જ્યાં સ્વાર્થ જણાતો હોય ને ત્યાં તેની પ્રકૃતિ નડે નહીં. એને કૂતરાની પૂંછડી ઓલવેજ વાકી જ હોય, ભૂંગળી નાખી દો તો સીધી થઈ જાય, એમ સ્વાર્થની ભૂંગળી આવે ને ત્યાં પ્રકૃતિની પૂંછડી સીધી થઈ જાય. કેવી મહારાજે અદ્ભુત વાત કરી. ચોરનું દ્રષ્ટાંત આપ્યું, ચોર નિર્દય છે, નિષ્ઠુર છે, ક્રૂર છે, પણ એ જ ચોર એના બધા દુર્ગુણ પરિવારમાં આવે ત્યારે સદગુણ થઈ જાય. પરિવાર આવે ત્યારે એને દયા દેખાય, એને પ્રેમ દેખાય, એને કરુણા દેખાય. કેમ એવું થયું? પરિવાર પાસે સ્વાર્થ છે એટલા માટે. એમ ભગવાન અને સંત પાસે કલ્યાણનો સ્વાર્થ, મોક્ષનો સ્વાર્થ, આ સાધુ રાજી થશે, તમે મોક્ષના માર્ગે આગળ વધી શકશો. આવા સાધુ રાજી થશે, તમારા ઉપર મહારાજ રાજી થશે. આવા સાધુની અમે રાજીપો લીધો હશે તો અનંત જન્મની કસર અમારી આને આ જન્મે ટળશે. આમ જેને સાધુને રાજી કરવાનો થોડો ખપ હોય, થોડો સ્વાર્થ હોય, થોડી ગરજ હોય, તો જ કલ્યાણના માર્ગે આગળ વધાય. મહારાજ એમ કહે, આવી રીતે ગુલામ થઈને રહે તો મોટા પુરુષ રાજી થાય, અને મોટા પુરુષ રાજી થાય ત્યારે પૂર્વના ગમે એવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે, રંક હોય તે રાજા થાય. જોયું કેવું લખ્યું, બોલો, રંક હોય તે રાજા થાય. માટે પ્રથમનું 58મું વચનામૃત બધા ભક્તો જરૂર વાંચજો. મારી તો વળી વળીને તમને એટલી વિનંતી છે કે આ કથા આપણે આટલી સરસ કરતા કરતા મને એમ થાય કે આપણે કેવી વાતો કરીએ છીએ. આ વાતો કંઈ વાંચવાથી ન આવડે, આ તો મહારાજ આપણી સાથે છે, ગુરુદેવ જેવા મોટા પુરુષ આપણી સાથે છે, એટલે આ બધી વાતો થઈ શકે. આપણે બધા ભાગ્યશાળી છીએ તો આ વાતોને વિચારીએ, આ વાતોનું મનન કરીએ, આ વાતોને વાગોળીએ, આ વાતો જ આપણને બ્રહ્મરૂપ કરશે, આ વાતો જ આપણને મહારાજને ગમે એવા કરશે, આ વાતો જ આપણને કસર ટાળી અક્ષરધામ સુધી પહોંચાડશે. માચા ખાચરની પ્રાર્થના એવી છે ને, આગળ વધારતું જ નથી હરીશભાઈ, આવા હોવા છતાં આપે અમને વશ કરી લીધા છે, અમે બધા આપને આધીન થઈ ગયા છીએ, આના જેવો બીજો પરચો કયો કહેવો, બોલો. એને તો બધું જગત જાણે જ છે. સોહમ કો તુમ બસ કરી લીને, હમ સબ ભયે તુમ્હારે આધીને, એહી સમ પરચો બડો ન કો, એહી સમ પરચો એ બડો ન કો, સબ જગ જાનત હે સબ અબ સોવુ, સબ જગ જાનત હે અબ સોવુ. આખી દુનિયાને ખબર છે આવા ભરાડી અમે લોકો, કાઠી લોકો, અને તમે આવા કાઠીઓને વશ કર્યા છે પ્રભુ, તમારા પ્રેમથી, તમારા વિવેકથી, તમારી ઉદારતાથી અમને વશ કર્યા છે. આનાથી મોટો બીજો કયો પરચો? શિકાગોવાળા અસ્મુભક્તને યાદ કરું, ગુરુજી મળ્યા, જીવનમાં મહાન પરિવર્તન થયું, સ્વભાવ બદલાયો,
આખું જીવન બદલાયું. અમારા ગુરુજી, અમારા ગુરુજી, અમારા ગુરુજી અસ્મુબોધ વારંવાર વાતો કરતા હોય. એક સ્વામીજી પધરામણી આવ્યા, ઘરે બેઠા હસમુભક્તને કે વારે વારે ગુરુજી 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 તમે ક્યારના કરો છો, તમારા ગુરુજી શું પરચો તમને એવો બતાવ્યો, એક પરચો કયો અમને, તો ખબર પડે કે ગુરુજી કેવા મોટા છે. હસમુભક્તને લાગી આવ્યું, પણ સાધુનો વિવેક એણે તોડ્યો નહીં. એને હાથ જોડીને કીધું, સ્વામી આ મારા ઘરે તમારી પધરામણી થાય ને આજ મારા ગુરુજીનો પરચો, બાકી મારા ઘરે સાધુને લાકડી સિવાય આ તમે બોલી જાઓ છો હું સાંભળી લઉં છું ને એ મારા ગુરુજીનો પરચો, તમે આટલું બોલ્યા છો તો તમે બેઠા છો સલામત એ મારા ગુરુજીનો પરચો, ક્યાં પરચો લેવા જશો. આવા અમે કાઠી ભરાડી અને અમને તમે વશ કર્યા, કેવી સરસ. જે રીતે આપે અમારી બાંહી પકડી છે તેને ઠેઠ સુધી નિભાવજો. પકડેલી બાઈને મૂકી દેશો તો અમે ખુવાર થઈ જશું. વારંવાર વિનંતી કરું છું, આપના સમાન બીજું કોઈ સમર્થ નથી. નિર્ભય સ્થાનક જોઈને અમે સમર્થનું શરણું લીધું છે. ત્યારે સહુ સદગુરુ સંતોએ કહ્યું, દરબાર હવે તમે સૌ નિધડક રહો, અમે સૌ તમે સૌ અમારી સાથે જ રહ્યા છો, કારણ કે તમે સૌ પણ જન્મ લીધો ત્યારથી સારા સંત જ છો. સર્વ સંતોએ મળીને દરબાર માચા ખાચરને વર આપ્યો. આવી રીતે તે સંતો શ્રેષ્ઠ મુનિ ગણાણા, સત્યવ્રતનો આનંદ છે જેને એવું નામ ધાર્યું, અર્થાત એ રીતે પ્રસિદ્ધ થયા. જ્યારે સંતોની પૂજા પૂરી થઈ ત્યારે ઉત્તરાયણનું ભોજન કરીને બધા વિપ્રો આવ્યા. કથા તો ચાલે જ છે આપણે. આ બાજુ સંતોનું પૂજન કર્યું, પ્રાર્થના કરી, ગદગદ કંઠે આ રીતે વિનંતી કરી, સંતોએ વરદાન આપ્યું, રાજી થયા. પેલી બાજુથી બધા બ્રાહ્મણો બ્રહ્મભોજન કરીને આવ્યા. શ્રીહરિએ કહ્યા પ્રમાણે દરબાર માચા ખાચરે વિપ્રોની પૂજા કરી, એક એક રૂપિયાનું સહુને દાન આપ્યું. વિપ્રો પણ ઘણા રાજી થયા. દરબારને તે સમયે સારા આશીર્વાદ આપ્યા, તમારું મનોવાંછિત કાર્ય પૂર્ણ થાવો એવું બધા વિપ્રોએ વરદાન આપ્યું. સંધ્યા સમય થવા આવ્યો, મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી વાજિંત્ર લાવ્યા, કારણ કે તેઓ શ્રેષ્ઠ ગાયક હતા. પ્રેમાનંદ સ્વામીને જ્ઞાનાનંદ સ્વામી, તેઓ ગાયક અને કવિ પણ હતા. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી એ બે સૌથી શ્રેષ્ઠ કવિ હતા. પ્રેમાનંદ સ્વામી કવિ હતા, મુખ્યપણે તેમના કાવ્ય પ્રેમ પ્રધાન હતા. એટલી તેમના કાવ્યોની વિશેષતા જાણવી, પ્રેમભાવમાં બીજા કવિઓ તેમનાથી થોડા ઓરા જાણવા, જેની જેવી બુદ્ધિ સમજણ તેણે તેવા પદોની રચના કરી છે. એક વાતની ચોખવટ કરી દઉં, હમણાં 2-3 વાર એક દાખલો સાંભળો. આપણા યુવાન છોકરાઓ, એક હરિભગત કે સ્વામી અમારે ડિસ્કસ થાય છે કે શ્રીજી મહારાજે કલ્યાણનો એક જ રસ્તો રાખ્યો છે, મૂળ અક્ષર મળે તો જ મોક્ષ થાય, એનું શું સમાધાન આપવું સ્વામી. મેં કીધું, તને જે વાત કરે ને વચનામૃત બતાવવાનું, શ્રીજી મહારાજ આ વચનામૃત બોલ્યા છે, બીજું કાંઈ મહારાજ બોલ્યા નથી. આ વચનામૃતમાંથી એક જગ્યાએ તું આ વાત મને કાઢી બતાવ તો તારો ગુલામ થઈ જાઉં, બાકી તારે ગુલામ થવાનું. મૂળ અક્ષર મળે તો જ મોક્ષ થાય, ક્યાં વાત છે. એક છોકરાને મેં વાત કરી, એણે એની સાથે જે ડિસ્કસ થતી એને વાત કરી, વચનામૃતમાં ક્યાંય છે, તો કે વચનામૃતમાં જેટલી જગ્યાએ સત્પુરુષ છે ને બધા મૂળ અક્ષરની જ વાત છે. લે, તું જ ટીકાકાર ને તું જ ભાષ્યકાર, તારો નિર્ણય જ સાચો. આવા શાસ્ત્રના અર્થને ઠોકીને ફિટ કરેલા માણસોથી સાવધાન થવું જોઈએ. આપણે કોઈના વિરોધી નથી, પણ વાત આવી એટલે કહું છું, શું વિવેક બતાવે જુઓ. બ્રહ્માનંદ સ્વામી ગાયક છે, મુક્તાનંદ સ્વામી ગાયક છે, દેવાનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, જ્ઞાનાનંદ સ્વામી છે, આ સાગરમાં આધારાનંદ સ્વામી ના મૂળ શબ્દોમાં વાત આવે છે, એ બધામાં સર્વશ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી છે. હમણાં જો કેટલી સરસ વિવેકની વાત આવે છે, જો તમે રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન. ક્યાં લોકો પહોંચી જાય છે. આપણે ગુણાત્યાનંદ સ્વામીનો મહિમા વધેમાં આપણે કોઈ જગ્યાએ આપણે આડા નથી આવતા, પણ મુક્તાનંદ સ્વામીનું પત્તું કાપી નાખે, ગોપાળાનંદ સ્વામીનું પત્તું કાપી નાખે, ગોપાળાનંદ સ્વામી ધામમાં જતા છતાં શું બોલ્યા છે વાત ઉપજાવી કાઢે, ગોપાળાનંદ સ્વામી દર વર્ષે
એક મહિનો ગુણાતાનસન સમાગમ કરવા વાત અવળી કરી નાખે, મારે કહેવાય નહીં. આ તો વ્યાસપીઠ ઉપર બેસીને બોલું છું શાસ્ત્રના આધારે કે આવી વાતો કરનારા કલ્યાણ પામશે નહીં, નરકના અધિકારી બનશે. મોક્ષના નામે તમે વાત કરો છો ને એ વાત પ્રમાણિક નથી. શ્રીજી મહારાજે મોક્ષની બધી ચોખવટ વચનામૃતમાં કરી છે, એ સર્વાવતારી છે, એ બોલીને ગયા છે એમ કરશે, એનું કલ્યાણ થશે. એ નથી બોલ્યા, વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. આ પોતાનું તૂત ઊભું કર્યું છે ને, જે આ કલ્પનાઓ જે કરી છે ને ધર્મની અંદર, તો શું એક જ કલ્યાણને આપનારા છે? મહારાજના સમયમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ કોઈ કલ્યાણ આપનારા હતા જ નહીં. શ્રીજી મહારાજે કલ્યાણનો રસ્તો જેવો બતાવ્યો છે એવો કોઈએ નથી બતાવ્યો. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. હું એટલા માટે આ કથા સાંભળનારા બધાને રિક્વેસ્ટ કરું છું, કોઈ પણની ખોટી વાત મારી પણ હોય તો, ઘણારી ભક્તો મને પ્રશ્ન પૂછે છે, ક્યારેક મારી પણ મિસ્ટેક થાય છે, હું સ્વીકારું છું, પૂછો તમે કોઈ પણની. એક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એ સિવાય કોઈ પણની વાત આપણને લાગે શાસ્ત્રથી કંઈક વિરુદ્ધ જાય છે, પૂછો એને વચનામૃતમાં ક્યાં છે મને બતાવો, શ્રીજી મહારાજની વાતમાં ક્યાં છે મને બતાવો. એક મૂળ અક્ષર મળે તો જ મોક્ષ થાય, બાકી એક મોક્ષ થાય જ નહીં. ક્યાં વાત છે આવી, બોલો. બહુ મોટી બહેસ ચાલે છે આના ઉપર અત્યારે. આપણા કેટલા બધા છોકરાઓને કેવી રીતે કન્ફ્યુઝ કરે છે લોકો. એટલા માટે હું કહું છું, આ શાસ્ત્રો વાંચો, આ શાસ્ત્રો સાંભળો, આ શાસ્ત્રોનું મનન કરો, તમારા કલ્યાણમાં કોઈ વિઘ્ન કોઈ પથ્થર નાખી નહીં શકે, કોઈની તાકાત નથી. હા, આપણે તો કહીએ છીએ આપણા દાદા ગુરુજીની વાત છે, દાદા ગુરુજીને કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે કે પછી ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે, દાદા ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો કે જો સાંભળ, એ બેમાં કોણ મૂળ અક્ષર છે એની મને ખબર નથી, પણ મૂળ અક્ષરની માં અમારા આદિગુરુ મુક્તાનંદ સ્વામી છે મને ખબર છે. કેવો જવાબ આપી દીધો, કોઈનું કાપો છો શું કામ? તમને જે મળ્યું છે એના કેફમાં જીવો, અમને તો મુક્તાનંદ સ્વામી મળ્યા છે. કથા સાંભળનારા ભક્તો, આપણે ગુરુજી કહે છે આપણે મુક્તાનંદી છીએ, આપણી પરંપરા મુક્તાનંદ સ્વામીની છે. આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ જેમને ગુરુ માનતા એવા મુક્તાનંદ સ્વામી, આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી, આ બંને સાથે ભરપૂર લોકોએ અન્યાય કર્યો છે. કોઈ મહિમાની વાતોથી, કોઈ નિષ્ઠાની વાતોથી આપણે જાગીએ. કોઈની ખોટી વાત છે, કોઈનો દ્રોહ નથી કરવો, પણ શાસ્ત્ર પ્રમાણે જવાબ તો આપવો જોઈએ. એટલી ખુમારી તો હોવી જોઈએ ને આપણને. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે. ત્યારે આપણને એમ થાય કે આપણે જો સૂતા રહીશું, આ કથા સાંભળવાની નથી, વિચારવાની છે, વાગોળવાની છે, પાક્કી કરવાની છે, અને જ્યારે સમય આવે ત્યારે આપણે શાસ્ત્રના આધારે જવાબ આપી શકીએ, શાસ્ત્રના આધારે કોઈકને સમજાવી શકીએ, શાસ્ત્રના આધારે કોઈકની ખોટી વાત હોય એને દબાવી શકીએ, આટલા તો તેજસ્વી બનવું જ પડશે ને. પાજી પળોની છાયામાં ન દબાય મહારાજ કહે છે. પછી હાવ ગુજરાતની માટી જેવા થઈએ, દૂધ નાખે તો એ પલ્લે, ને પછી આવા થવું છે? પાણીથી પલ્લે, પેશાબથી પલ્લે આવું થવું છે? સાધુની વાતમાં હા કરી નાખીએ અને આવા કોઈ ગમે તેવો વાત કરી જાય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. સાવધાન થઈએ ભક્તો, અત્યારે પુષ્કળ ચાલી રહ્યું છે. શાસ્ત્રોની છાતે બિભેત્યલ્પશ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ, શાસ્ત્રો સાથે એટલી બધી છેડતી થઈ રહી છે ચારે બાજુથી, ત્યારે કહેવાનું મન થાય કે આ શાસ્ત્રો એટલે વાંચીએ છીએ, એક એક લાઈન આપણે વાંચીએ છીએ, એક એક લાઈનને વિચારીએ છીએ. મને પણ આ શાસ્ત્ર વાંચવામાં એટલે જ આનંદ આવે છે કે જેમાં સત્ય રહ્યું છે, જેમાં આનંદ રહ્યો છે, જેમાં પ્રકાશ રહ્યો છે, જેમાં આપણા આત્મામાંથી વિશ્વાસ ઉઠે છે કે આ શાસ્ત્રો આપણને ભગવાન શ્રીના ચરણોમાં, ભગવાન શ્રીને વરેલા મોટા એકાંતિક સત્પુરુષના ચરણમાં બેસાડી દેવા શાસ્ત્રો છે. 24 કેરેટ ગોલ્ડ મળ્યું છે ને, હવે શા માટે પિત્તળની પાછળ દોડીએ, શા માટે ત્રાંબાની પાછળ દોડીએ? બરાબર,
આપણા સત્સંગમાં આ સમયે નિષ્કુળાનંદ સ્વામી વગેરે ઘણા કવિ થયા છે. જો વિવેક કેટલો સરસ બતાવે છે, દરેક કવિને શ્રીહરિના યશને ગાવામાં તાન પણ છે. જેમ જમવાની અનેક વાનગી હોય તેમાં જેની જેવી રુચિ હોય તેને વિશેષ રૂપમાં જેમ જમે તેમ જેવી જેની જેવી રુચિ કે સમજણ હોય તેવું વર્ણન કરે. કેવો સરસ વિવેક બતાવ્યો. જમવામાં 5 વસ્તુ 25 વસ્તુ હોય, કેટલો સરજો. જમવાની બધી વાનગીઓથી ભૂખ તો સંતોષાવાની જ છે. જોયું, ક્યાંથી વાત કાઢી. એક મૂળ અક્ષર મળે તો જ કલ્યાણ થાય, બરાબર. કેવી વાતો ઉપજાવી કાઢે, બોલો. ક્યાંય શાસ્ત્રમાં ન હોય, કોઈના મગજમાં ના ઉતરે, પણ દંડો મારીને ફિટ કરી બેસાડે તો શું બીજા બધા કલ્યાણ કરનારા છે જ નહીં. અને ભગવાન સ્વામિનારાયણ તો કે અમારા હરિભક્તના ગોળાનું પાણી પીવાનું કલ્યાણ થશે, તો ક્યાં તમારી વાત એમાં આવી. વચનામૃત પ્રમાણે દુઃખ થાય, શાસ્ત્રોના સમૂળગા અર્થ ફેરવાઈ રહ્યા છે, ત્યારે સાવધાન થવું જોઈએ. સારા છે એને વંદન, સારાની જે સારી વસ્તુ છે એને પણ આપણે વંદન કરીએ. પણ કોઈકની કોઈક વાત આખી ટ્વિસ્ટ કરેલી હોય, આખી અવળી કરેલી હોય, શંકર ગુજરી ગયા જેવી વાત હોય તો વિચાર માગી લે છે. ત્યાં આપણે ભોળું નમાવવું ન જોઈએ. કેવી સરસ વિવેકની. જમવાની બધી વસ્તુ ભૂખને સંતોષે જ છે. પેંડા ખાઓ, પતાસા ખાઓ, પકવાન ખાઓ, પૂરી ખાઓ, સંતોષનારી છે, બરાબર. રુચિ પ્રમાણે એના પોષણ પોષક તત્વો અલગ અલગ છે. સ્વામી વિવેક બતાવ્યો. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી સર્વશ્રેષ્ઠ ગાયક છે. જો કીધું કે નહીં, હજી સાંભળો. જુઓ, જમવાની બધી વાનગીઓ ભૂખ સંતોષવાની છે, છતાં પણ તેમાં અધિક ન્યૂનભાવ જણાય છે. જેવી સમજણ તેવા શબ્દોને પ્રયોજે છે. સહુનું તાન શરીરનો યશ ગાવામાં જ હોય છે. બધા સંતો જ છે, બધા કવિ જ છે, મહારાજના સાક્ષાત મળેલા સંતો છે, બરાબર. પણ તેમ છતાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને મોટા કર્યા છે, મુક્તાનંદ સ્વામીને મુખ્ય કવિ કર્યા છે. આપણે એ વાતને છુપાવી શકીએ, એ વાતને દબાવી શકીએ. શ્રીજી મહારાજના નિર્ણયને આપણે નથી સ્વીકારતા એનો મતલબ શું થયો, કે આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે સંબંધ જ નથી. ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા, એનો અર્થ શું થયો, કે આપણે ભગવાનને જ માનતા નથી. મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી જ છે, ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જ છે, અને ગુણાત્યાનંદ સ્વામી એ ગુણાત્યાનંદ સ્વામી છે. બધાનો મહિમા પોતપોતાના સ્થાને યોગ્ય જ છે. ખાલી સમૃદ્ધિ કે વૈભવ જોઈને કોઈની મોટાઈ કે નાનપ આપણે તોલી ન શકીએ. વિરસદના જ્ઞાનજીવન સ્વામીને કોઈ પ્રશ્ન પૂછેલો, પારલાવાળા રમણ કાકા, મને 2-3 વાર કાકાએ જાતે વાત કરેલી નામ સાથે, આણે પ્રશ્ન પૂછ્યો, કોણ મૂળ અક્ષર. તે જ્ઞાનજીવન સ્વામી કેવા સમર્થ ભગવાન જેવા સાધુ એમ કહેતા કે હીરા તોલવાની કાટી ઉપર 10 ટનની ટ્રક ન જોખાય એમ આપણી કાટી જેવી ટૂંકી બુદ્ધિ, એના ઉપર આવડા મોટા મોટા સાધુને આપણે તોલવા જશું ને તો મરી જશું. એના કરતાં જેને જેમાં ભાવ થાય એને ભજી લો, બસ એને સેવી લો, એનો સમાગમ કરી લો. આ મોટો ને પેલો મોટો ને એમાં ને એમાં ખલાસ થઈ જાય. અધ્યાત્મ જગતની આ જ મોટી હાનિ થઈને આનાથી જ. નગરમાં જવાના માર્ગ અનેક હોવા છતાં એક માર્ગ ઉપર પગલા મૂકતા પગલા મુકાતા પગલા તો એક સરખા જ હોય છે, તે રીતે જ કવિની કાવ્ય પદ્ધતિ અનેક હોવા છતાં બધાનું તાન એક શ્રેરીમાં જ હોય છે. ખૂબ સુંદર વિવેક બતાવ્યો છે, પણ વિવેક લાંબો છે. મોક્ષના માર્ગે આ સમજવા જેવો વિવેક છે. આપણે આવતીકાલે વિશેષ શ્રવણ કરીશું. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય.